नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्यायना दाखला जोया, बरोबर। हवे आ पाठ में आपने स्वाध्यायनो एक दाखलो बाकी छे, बाकी ना जे स्वाध्यायना दाखला हूँ नथी करावतो ए आपना सिलेबस में छे नहीं। अत्यारे सरकार श्री ए जे पण काई आदेश पार पड़ेलो छे ए प्रमाणे आपने आगळ वधीए छे। એટલે આ જે દાખલો છે એ આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો કહેવાય, બરાબર। બાકી આજે મેં સરકારશ્રીએ જે પણ કાંઈ પરિપત્ર બહાર પાડેલો હતો કે આટલા ચેપ્ટરમાંથી આટલા ટોપિક્સ અને આટલા સ્વાધ્યાયના દાખલા, આટલા ઉદાહરણ દાખલા ચલાવવાના નથી, એ અત્યારે આપણે ચલાવતા નથી। જ્યારે જ્યારે એનો ટાઈમ મળશે, તમે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે ત્યારે આપણે એ પ્રમાણે આગળ વધશું, બરાબર। એટલે આપણા ટાઈમ ટેબલ મુજબ આ દાખલો છે એ આપણો છેલ્લો દાખલો કહેવાય, બરાબર। અને પછી આપણે ચેપ્ટર નંબર 4 રાબેતા મુજબ ચાલુ કરવાનું થશે, બરાબર। તો ખાસ યાદ રાખવાનું કે હવે પછી આપણે શું કરવું, બરાબર। તો ચેપ્ટર નંબર 3 નો આ છેલ્લો દાખલો અને પછી આ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરશું અને પછી આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ તરફ આગળ વધવાનું છે, ઓકે। તો અત્યારે સ્વાધ્યાયના દાખલા 9 માંની રકમ શું કહેવા માંગે છે એ તમે ધ્યાનથી જુઓ, અને બીજું આ દાખલો સંપૂર્ણ રીતે સમજવાનો છે। તમે ઇમેજ કરવાનું છે કે તમારી બસ આ બાજુ જાય છે, તમારા કોઈ મિત્ર છે એની બસ વિરુદ્ધ બાજુ આવે છે, કેટલા સમય બંને ભેગી થાય છે, શું નહીં, એ રકમ ઉપરથી આપણે આગળ વધવાનું છે। તો રકમ શું કે છે સૌથી પહેલા એને જોઈ લઈએ આપણે। તો રકમ એવું કહેવા માંગે છે, બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે। તો આ એ સ્ટેશન, આ બી સ્ટેશન બંને નિયમિત બસ સેવાથી જોડાયેલા છે। દાખલા તરીકે પાટડીથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી પાટડી, સુરેન્દ્રનગરથી પાટડી અને પાટડીથી સુરેન્દ્રનગર બસની અવર જવર ચાલુ છે। અને બીજું, પ્રત્યેક ટી મિનિટ પછી, સમયગાળો તમને નથી એ કેટલા મિનિટ પછી, એ તો આપણે શોધવાનું છે, પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુથી બસો દોડે છે। એટલે કે સુરેન્દ્રનગરથી ટી મિનિટે બસ નીકળે છે અને પાટડીએથી પણ ટી મિનિટે બસ નીકળે છે। કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે, હવે આ એ એટલે સુરેન્દ્રનગર, બી એટલે પાટડી, ટી મિનિટે અહીંથી બસ નીકળે છે અને ટી મિનિટે અહીંથી બસ નીકળે છે, બરાબર। પણ સાયકલ સવાર છે એ કઈ દિશામાં આગળ વધે છે, સુરેન્દ્રનગર થી પાટડી તરફ આગળ વધે છે, ત્યારે એની ઝડપ કેટલી આપણે તમને 20 કિલોમીટર પ્રતિ કલાક। ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી બસ તેની ગતિની દિશામાં, એટલે સાયકલ સવારની દિશા ક્યાંથી ક્યાં છે, સુરેન્દ્રનગર થી પાટડી, તો સુરેન્દ્રનગર થી પાટડી જ્યારે સાયકલ સવાર જાય છે ને ત્યારે પ્રત્યેક 18 મિનિટ પછી સુરેન્દ્રનગર થી પાટડી બસ જાય છે, પ્રત્યેક 18 મિનિટ પછી સુરેન્દ્રનગર થી પાટડી બસ જાય છે, અને તેની વિરુદ્ધ દિશામાં, અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે। સાયકલ સવારની ઝડપ ક્યાંથી ક્યાં લીધી આપણે, સુરેન્દ્રનગર થી પાટડી, બરાબર। સુરેન્દ્રનગર થી પાટડી જ્યારે સાયકલ સવાર જાય છે તો 18 મિનિટ પછી એક સુરેન્દ્રનગર થી પાટડી ની બસ જાય છે, સુરેન્દ્રનગર થી પાટડી ની, બરાબર। અને 6 મિનિટે પાટડી થી ક્યાં આવે છે, સુરેન્દ્રનગર, એટલે બંને બસ ની સવાર, બંને બસ એકબીજા સાથે ટ્રાન્સમિશન તો ચાલુ છે, પણ 18 મિનિટ પછી સુરેન્દ્રનગર થી પાટડી જવા નીકળે છે અને ત્યાંથી પ્રત્યેક 6 મિનિટે પાટડી થી સુરેન્દ્રનગર બસ આવે છે। આવું કોણ નોંધે છે, સાયકલ સવાર નોંધે છે। તો આ સેવાનો સમય ટી સમય કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી થશે, એટલે સાયકલ સવાર છે સુરેન્દ્રનગર થી પાટડી તરફ જાય છે
એટલે 18-18 મિનિટે સુરેન્દ્રનગર થી પાટડી તરફ બસ દોડે છે અને 6-6 મિનિટે પાટડી થી સુરેન્દ્રનગર બસ આવે છે બરાબર તો આપણે આ બસ ની ઝડપ અને સમયગાળો શોધવાનો છે કોની સાપેક્ષે સાયકલ સવાર ની સાપેક્ષે હવે અહીંયા ધ્યાન રાખજો સૌથી પહેલા તો બસ ની ઝડપ ધારો કે 20 છે સાયકલ સવાર ની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે પ્રથમ સાયકલ ની સાપેક્ષે A થી B તરફ ની બસ ની ઝડપ કેટલી અસવાય છે સાયકલ જે દિશામાં જાય છે એ દિશામાં સુરેન્દ્રનગર થી પાટડી છે તો સાયકલ સવાર ની ઝડપ કેટલી લીધી 20 કિલોમીટર પ્રતિ કલાક સ્વાભાવિક છે કે બસ ની ઝડપ વધારે હોય સાયકલ સવાર ની સાપેક્ષે બસ ની ઝડપ કેટલી થાય v - 20 બરાબર આ આ પણ છે કઈ રીતે સમજી શકાય અહીં ધ્યાન રાખજો આ રીતે આને શું બોલાય સાયકલ ની સાપેક્ષે બસ ની ઝડપ અને તમે આને કઈ રીતે લખો છો તો કે આમ લખો છો ને VB માઇનસ VC VB નો મતલબ શું થાય બસ ની ઝડપ કેટલી આપેલી છે V માઇનસ સાયકલ ની ઝડપ કેટલી આપેલી છે ભાઈ શું આવે 20 V માઇનસ VC આ સૂત્ર ઉપર થી આપણે આગળ વધીએ બીજી વાત સાયકલ ની સાપેક્ષે B થી A તરફ ની ઝડપ સ્વાભાવિક છે વિરુદ્ધ દિશામાં થાય B થી A સાયકલ સવાર જાય છે ત્યાં A થી B બરાબર પણ બસ એની વિરુદ્ધ દિશામાં આવે છે તો આ કે આ જ પદ આવે પણ સાયકલ સવાર પોતે કેવો થઈ જાય માઇનસ એટલે V માઇનસ માઇનસ પ્લસ અહીંયા શું આવે પ્લસ તો આ સાયકલ સવાર જે દિશામાં જાય છે એ દિશામાં બસ લીધી A થી B અને સાયકલ સવાર જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં લીધી એટલે B થી A થઈ ગયું હવે ધારો કે T સમયમાં બસે કેટલું અંતર કાપ્યું એ આપણે જાણતા નથી બસનો વેગ પણ આપણે જાણતા નથી તો T સમયમાં બસે કાપેલું અંતર કોના માટે એ બસ માટે તો વેગ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય અંતર બરાબર વેગ એટલે v બસનો અને સમય એટલે t હવે આવી જ રીતે જ્યારે બસ a થી b તરફ જાય છે ત્યારે સાયકલ સવારની સાપેક્ષે કેટલું અંતર કાપશે એ પણ આપણે શોધી કાઢીએ તો આવી જ રીતે જ્યારે બસની ઝડપ a થી b એટલે કે v - 20 કિલોમીટર પ્રતિ કલાકના વેગ માટે વેગથી ગતિ કરતી હોય તો અંતર નીચે મુજબ થાય અહીંયા મેં સ્પષ્ટ દર્શાવેલું છે a થી b માટે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો v - 20 અહીંયા 18 કેમ આવ્યું કારણ કે સાયકલ સવાર મે પ્રત્યેક 18 મિનિટ પછી a થી b તરફ બસ જાય છે એવું એને અવલોકન કરેલું હતું તો a થી b માટે સમયગાળો કેટલો લીધો આપણે 18 થઈ ગયું ચાલો અહીંયા અંતર બરાબર સમીકરણ મળ્યું અહીંયા અંતર બરાબર સમીકરણ મળ્યું તો અહીંયા અંતર એટલે vb અહીંયા અંતર એટલે v - 20 18 બરાબર આ સમીકરણ 2 અને સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે શું કર્યા સરખાવી દીધા સરખાયા પછી આપણને આટલો અવલોકન મળેલું છે હવે એવી જ રીતે t સમયમાં બસે કાપેલું અંતર પણ b માટે તો વળી પાછું સૂત્ર શું થાય વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય બસ છે એનો વેગ કેટલો છે v સમયગાળો આપણે જે જાણતા નથી એટલે કેટલો લીધો t તો આવી જ રીતે જ્યારે બસ b થી a તરફ ગતિ કરે ત્યારે એની ઝડપ કેટલી હતી સાયકલ સવારની સાપેક્ષે તો કે v + 20 તો આટલા વેગથી બસ ગતિ કરતું હોય ત્યારે કેટલું અંતર કપાય તો વળી પાછું અંતર નીચે મુજબ થાય પણ ક્યાં થી ક્યાં b થી a માટે તો અંતર બરાબર વેગ એટલે v + 20 અને પ્રત્યેક 6 મિનિટે એને અવલોકન કરે છે કે
પાટડી થી સુરેન્દ્રનગર આવવા માટે પ્રતિ 6 મિનિટે મને બસ સામે મળે છે અહીંયા t બરાબર શું થઈ જાય 6 વળી પાછું આ સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 આ બંનેને શું કરી દીધા સરખાવી દીધા હવે તમે ધ્યાનથી બોર્ડમાં જોશો તો તમને ખબર પડશે કે સમીકરણ નંબર 3 છે ને એ vt બરાબર જ છે અને સમીકરણ નંબર 6 છે ને એ પણ શું છે vt બરાબર અહીંયા સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 6 બંને vt બરાબર છે બરાબર એવી રીતે અહીંયા કે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 6 આ બંનેને તમે સરખાવી દો એટલે vt બરાબર v + v 6 થઈ ગયા હવે અહીંયા જો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 6 બંને એકબીજા સાથે તમે સરખાવો તો એ શું થશે v - 20 * 18 v + 20 * 6 હવે આને ભૂલું પાડી દો 18 v 18 * 20 એટલે 18 v 18 * 20 એટલે 360 બરાબર 6 v 120 6 * 20 એટલે 120 આ 6 v છે ને બે વાર લઈ જાવ એટલે 12 v અને આ બધું લઈ આવો 36 + 12 એટલે 480 v ને કરતા બનાવો 480 / 12 એટલે કેટલા મળે 40 તો બસની ઝડપ કેટલી થઈ 40 કિલોમીટર પ્રતિ કલાક હવે સમીકરણ નંબર 3 તો તમને સમય ગાળો t મળી જશે તો vt બરાબર v - 20 / 18 માં v બરાબર 40 / t 40 - 20 / 18 40 t બરાબર 40 - 20 એટલે 20 / 18 40 ને છેદમાં લઈ ગયા 20 નું 40 9 ગોડા એટલે 9 મિનિટ એટલે બસનો જે સેવાનો કાર્યક્રમ છે એ 9 મિનિટ પ્રતિ 9 મિનિટે એકબીજા સાથે ક્રોસ કરે છે તો આ તમારો થઈ ગયો સ્વાધ્યાયનો દાખલો 9મો અને અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરી છીએ હવે પછીનો જે ચેપ્ટર છે સમતલમાં ગતિ એમાં ચેપ્ટર નંબર 3 નું બધું આવવાનું છે સ્થાન સ્થાનાંતર વેગ ઝડપ પ્રવેગ તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ આપણે જે વિકલન કરતા હતા એને એ જ વસ્તુ બધી રિપીટેશન થવાની છે જ માત્ર ને માત્ર ફેર એ હશે કે હવે આપણે જ્યાં જ્યાં સદિશ રાશિ આવતી હશે ત્યાં ત્યાં આપણે દર્શાવવું પડશે એની નિશાની આપણે દર્શાવવાની થશે તો સદિશ ની જરૂર ક્યારે પડે છે એને દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે સદિશ અને અદિશ વચ્ચેનો તફાવત શું પહેલા આપણે બેઝિક માહિતી બધી મેળવી લઈશું અને પછી આપણે દબેતા મુજબ આગળ ચેપ્ટર ચાલુ કરશું બરાબર બીજું એ કે જે જે તમારા સિલેબસમાં ટોપિક નથી એ અત્યારે હું નહીં ચલાવું એને આપણે તમે રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે વળી પાછું એને કન્ટિન્યુ કરી દઈશું બરાબર એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા હું જેટલું પણ વર્ક કરાવું એનો તમારે ચોપડો બનાવી અને એમાંથી જ તમારે વાંચન કરવાનું છે એમાંથી જ તમારે રીડિંગ કરવાનું છે બરાબર તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એ આપણે ચાલુ કરી અને નવું પ્રકરણ આપણે ચાલુ કરવાનું થવાનું છે તો આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરું છું બરાબર અને આ ચેપ્ટરમાં જે જે અગત્યના પોઈન્ટ આવી ગયા છે અગાઉ એ તમારે વળી પાછા એને રિપીટેશન કરી અને પછી તમારે ચેપ્ટર નંબર 4 ચાલુ કરવાનું થશે બરાબર હું કહું છું એ વસ્તુ ફાઇનલ યાદ રાખજો કે તમે આ ચેપ્ટરમાં જે જે ટોપિક તમને જે નથી આવડતા એને એક બે વખત ફરી પાછા રિવિઝન કરી અને પછી આગળ વધજો તો ચેપ્ટર નંબર 4 માં તમારે ક્યાંય કોઈ પ્રશ્ન થશે નહીં બરાબર તો ખાસ યાદ રાખો કે ચેપ્ટર નંબર 4 સમજવા માટે ચેપ્ટર નંબર 3 ખૂબ જ અગત્યનું છે બરાબર થેન્ક યુ